जीवन में हमेशा सारा काम करवानी भावना राखो ने मित्रों, तो ईश्वर हमेशा तमारी साथे रहेशे अने तमने रस्तो देखाडशे के तारे अहींथी नहीं अहींया जवानुं छे। गुड मॉर्निंग मित्रों, केम छो बधा? आई होप तमे बधा एकदम मजामां छो। स्वागत छे आपणा नवा ब्लॉगमां। मित्रों अत्यारे वागी गया छे 8 अने जो आपणे हवे ब्लॉगनी शरूआत करी दीधी छे धमाकेदार, मौज करशुं ने मौज करावशुं तमने। અત્યારે જો આપણે ગાંડગીરમાં જ છીએ, ફેમિલીને હવે જાય છીએ એમ ધારુમાં, બાકી તો આપણે કાયમીની જીવન ડેલી રૂટીન જે વિડીયો બનાવીએ એમ બનાવતા રહીશું, મોજ કરાવતા રહીશું। તો આજ નક્કી નહીં હું થાય એમ લોહી હાંઠીએ સડી છે આપણે। જો ભેહું નોરા નોર નીકળી જાય કાટીસીમમાંથી અને સેટ પટડાવમાં જઈને પછી મોટા મેર છે, આમાં અમારે શાળે કાંઈ રીએ નહીં સરવાનું। ફૂકેલા પાંદડા જ દેખાય તમને બધા, એમાં જો ખાંખવા આમ ઢોરાવમાં ભેળાવમાં એમાં લાપડું સારું હોય ખળ, એમાં બપોરે 12 વાગ્યા સુધી સરે તેમાં ભેહું ધરાઈ જાય, જલ્દી કુસામાં પૂગી જાઉં। કાગડી બોલે છે ઓલી બાજુ, 100% જનાવર આવી છે, આપણે એ બાજુ ક્યાં જવું છે? આપણે તો આમ ધૈર્યમાં જવું છે કે હારે મારી જાનું મેઘલી રાતો મોર બોલે છે ઓહો। સોમાય જેવી નહીં તમને દેખાતી હોય, પેલા લીલી હરિયાળી ગીર હતી, અત્યારે ફૂકી ગીર થઈ ગઈ, પણ ગીર તો ગીર છે ભાઈ, ગીરને કોઈ ન આંબે। 200 કરોડના બંગલામાં રાખો પણ ગીર જેવી મજા ન આવે। ભેડે બાંધો ક્યાં જાવ ત્યાં? શું થાય છે ખબર નથી પડતી, જ્ઞાનું નથી પારું હાટું રોગે। આ વિડીયો વિનાની તો ભાઈ જિંદગી અધૂરી છે, કાલે આપણે એક દિવસ ગેપ માર્યો પણ ભાઈ મેળ ન આવ્યો, એમ લાગ્યું કાંઈક બહુ અધૂરું છે જીવનમાં, કાલ નથી કઠણ છે તમે કે વિડીયો નથી બનાવવો, પણ નો સેટિંગ આવ્યું ભાઈ, આજ હાથમાં વિડીયો લેવો પડ્યો। એ મોસમ ભીગા ભીગા હે હવા ભી તાજા તાજા હે, યે ઠંડી હવા આવે નથી ન્યો, હા પવન હતા ઘૂર ફેંકાવો મળે, હવે કંઈક મજા આવે છે કેમ કે હવે છે ને દીપાદી તડકા ખતમ થવા મળે, અને આજ કંઈક પ્રોગ્રામ કરવાનો થાય છે આપણે, પ્રોગ્રામ છે કે એવી જડીબુટી ગોતીએ જેથી કરીને તમને ફાયદો થાય, બધાને ફાયદો થાય, અને મને એમાં જ મજા આવે કે આપણાથી ભાઈ કોઈ સારું થાય ને તો મારો તો છે ને આજે બહુ ખુશ થાય, અને મને એમાં જ મજા આવે છે, તો મારે એ જ કરવાનું થાય છે, બીજું કંઈ કરવાનું થતું નથી। તો આપણે આજ પાછી એક જડીબુટ્ટીની શોધ કરવાની છે જે ડાયાબિટીસનો બાપ કહેવાય, એમ કે એનું સેવન કરવાથી 3 મહિનાની અંદર 60-70% રિઝલ્ટ 100% મળે, પરફેક્ટ મળે છે। એટલે અમારે એક સંબંધી આવ્યા હતા, બહુ દૂરથી આવ્યા હતા, અને એનું એ સ્પેશિયલ આ જડીબુટ્ટી માટે ધક્કો ખાધો હતો, તો મેં કીધું યાર આ હજી તો ઘણું બધું ઘટે છે આમાં, કારણ કે મેં પહેલાંય આની પહેલાં વિડીયો બનાવ્યો હતો, પણ મેં કહ્યું હજી તો જરૂરિયાતમંદો સુધી આ વિડીયો પૂગ્યો નથી, મેં કહ્યું ના હજી મારે ફરી આ વિડીયો બનાવવો જોઈએ। તો મિત્રો હું તમને પણ કહું છું કે આ વિડીયો તમે શેર કરજો જેથી કરીને જેટલાને પણ જે જરૂરિયાતમંદો છે ને એને આ વિડીયો પૂગે અને એ લોકો આ જડીબુટ્ટીનું સેવન કરે। તો મિત્રો હું તમને કહી દઉં છું કે આ જડીબુટ્ટીનું નામ છે બયો, અને બયો હજી તો આમાં કંઈ છે નહીં, એટલે આજ હું ગમે ત્યાંથી ગોતીશ અને હું તમને દેખાડીશ, બરાબર છે? તો મિત્રો તમે નામ યાદ રાખજો બયો છે, અને આ જડીબુટ્ટી માટે 60-70% બહુ સારો ફાયદો કરે છે। તો હાલો મિત્રો બોર ખાવા આવી જાઓ, તો બોર પાકી ગયા છે અને મોટા બોરની સિઝન આવી ગઈ છે, તો આવી જાઓ કેવાક મીઠા છે આપણે ટેસ્ટ કરી લઈએ। ભાઈ બોર તો એક તાકાતવાળા મીઠા છે, બહુ ખાટા નથી, પાકી ગયા થાકી ભરી પીડી બોરી જોઈએ ભાઈ, ભાઈ સિઝન આવી ગઈ ને હવે બોરની, નાના બોર નથી ભેગા, મોટા મોટા બોર પાકવા મીડ્યા છે હવે ભાઈ, બોરના તો વખાણ કરવા પડે, બાકી ખાટા નથી બોર, મીઠા છે મીઠા, અને આ ઋતુ પ્રમાણે હરેક જડીબુટ્ટી હરેક આવા ફળ આ બધા ટેસ્ટ લેતું રહેવાનું, એટલે શરીરમાં છે ને બધી રીતની વિટામિન મળતી રહે, આપણે તો ખાય એમ। તો હવે આંબળાની મોસમ ગઈ છે તો બોર આવ્યા, બોર જાય તો કાંઈક કેરીની મોસમ આવશે, પછી કરમદા આવશે, અત્યારે આંબલીમાં કાતરા આવે ને એ પાકી ગયા છે, તો હું એ નથી ખાતો, એનાથી મારું માથું થઈ જાય,
કે આમ સારું, ખટાશ ખાવ તો વિટામિન સી મળે, આમળા ખાવ તો વિટામિન સી મળે, લીંબુ ખાવ તો વિટામિન સી મળે, સારું જ છે. પણ આપણું માથું સડી જાય છે એટલે આપણે એ નથી ખાતા. હમણાં ટીમરૂ પેક છે જો ને, જંગલમાં યાર દુનિયાના ફળ મળે એવું નથી, જંગલમાં કાંઈ મળતું નથી. ગીર તો ભાઈ માં કહેવાય, માના ખોળામાં બધું મળે. આ વસ્તુ, આ વસ્તુ ઓરિજિનલ, આમાં કાંઈ ભેળ સેળ નહીં. આ ખાવ ને એટલે સીધો ફાયદો છે, સીધું વિટામિન મળવાનું ચાલુ થઈ જાય, કાંઈ ઘટે નહીં. હલો મોર જઈએ, અડધા ડૂબા મોર વૈયા ગયા, કે ખાધું છે અહીંયા વાહે. તો મિત્રો આપણું જે ફાઇનલી આ જડીબુટ્ટી જડી ગઈ છે જેનું નામ છે બયો. અને મિત્રો હાલો આગળ હું તમને કહું આને ફાયદા અને આને કઈ રીતના સેવન કરવું એમ. તો મિત્રો જો આવી રીતના એની છાલ પાડી લેવાની, અને આવી રીતના છાલ પાડી અને આની જે આ લાલ લાલ દેખાય ને અંતર છાલ, એ બધી લઈ લેવાની અને પછી હાંજે પલાળી નાખવાની અને હવારમાં રોજ નીણે કોઠે પી લેવાની. આવી રીતના 6 મહિના કરશો એટલે 80% ડાયાબિટીસમાં ફાયદો તમને દેખાશે. તો મિત્રો આનું જરૂરથી સેવન કરજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને કામ લાગે આ વિડીયો, અને આપણે આ મિત્ર પીસેલા કામ માટે જ વિડીયો બનાવું છું. તો મિત્રો હજી પણ જોઈ લો તમે આ જડીબુટી અને આવી રીતના એની અંતર છાલ છે એ લઈ લેવાની, અને કદાચ આનું તમે લાકડું લઈ કુંડી કરી અને એમાં પાણી પલાળીને પીઓ તો એ વધારે સારું, અને આની જડીબુટ્ટીનું પાવડર કરી અને તમે જેમ આપણે ફાંકી લેતા હોય એવી રીતના પણ તમે લ્યો તો પણ વધારે સારું. તો આનું નામ છે બયો. જીવનમાં હંમેશા સારા કામ કરવાની ભાવના રાખશો ને મિત્રો, તો ઈશ્વર હંમેશા તમારી સાથે રહેશે અને તમને રસ્તો દેખાડશે કે તારે અહીંથી નહીં અહીંયા જવાનું છે. એનું એક હું દાખલો દઉં તમને કે અત્યારે મેં આ જડીબુટ્ટીને હું ગોતતો તો ખરી, પણ અત્યારે જે મને જડીબુટ્ટી જડીને ત્યારે મારું ધ્યાન નહોતું, કે મારું ધ્યાન તો હતું ભેહુંમાં, ભેહું સામે ધ્યાન હતું મારું, અને ઓટોમેટિક એના થડબા ઉપર મારો હાથ ગયો. એટલે મેં જોયું મેં કે ભાઈ આ કયું ઝાડ છે, જ્યાં જોયું તો એ જ ઝાડ હતું બયાનું, કે જે ડાયાબિટીસમાં તે ખૂબ જ ફાયદાકારક છે. તો મિત્રો આમાંથી તમને એટલું શીખવા મળ્યું કે સારું કામ કરો તો ઈશ્વર હંમેશા તમારી સાથે રહે છે. કુસા બહુ સારા, 11:30 વાગ્યા સુધી ભેહું સરે એટલે ધરાઈ જાય, હવે પાણી પીએ ને ટેબા જ બપોરે વયું જાય ઝીંજવાઉમાં, નદીમાં ઝીંજવા ઉભો લીલો આમ જેવો, અને પછી હાંજે નાખી દઈએ 2-3 બારી નિરણ, અને ભેહુંને બારે ભાદરવા જાય, 1 ટાણું હૂકવું 1 ટાણું લીલું, એટલે ભેહુંને મજા આવે વધારે. એક હારે તમે લીલું લીલું ખવડાવો તો ભેહુંને ભાવશે. ચાલો મિત્રો આ તો આજનો આપણો બ્લોગ વિડીયો કેવો લાગ્યો, ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા ગાંડીગીના કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.